અને શ્રી મહાયાજ્નનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સત્તરમી થી ઓગણીસમી જાન્યુઆરી દરમિયાન યજ્ઞશાળામાં એકાવન જેટલા જોડા બ્રાહ્મણોના વૈદિક પંત્રોચ્ચાર સાથે મહાપૂજા કરવામાં આવનાર છે આ ધાર્મિક કાર્યક્રમમાં ભરવાડ સમાજના ધર્મગુરુ સહિત સંતો મહંતો સહિત હજારોની સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહેશે એમાં કોડલ જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા સેવા દાત્રી

કાર્યક્રમ અહીંયા કરવામાં આવશે આ યજ્ઞ દ્વારા સૃષ્ટિનો ને જીવ માત્રનો કલ્યાણ થાય એ હેતુથી આ યજ્ઞનું સંપૂર્ણ આયોજન કરવામાં આવેલ છે અને આ સુંદર આયોજન છે આ કરવાથી દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે કલિકાળની અંદર ઋષિમુનિ પરંપરા જે કંઈ આપણી ચાલતી હતી તેના નિયમ પ્રમાણે આ યજ્ઞશાળાનું સુંદર આયોજન કરવામાં આવેલું છે એકસો એકત્રીસ બ્રાહ્મણો દ્વારા અહીંયા સુંદર યજ્ઞ થશે અને ઓગણીસ તારીખે આની પૂર્ણાહુતિ થશે અને આ યજ્ઞ શાળા જે બનાવવામાં આવેલી છે એ ઋષિ પરંપરાગત જે કંઈ બનતી હતી પ્રમાણે આધુનિક યજ્ઞશાળા બનાવવામાં આવેલી છે આ યજ્ઞશાળાની અંદર સંપૂર્ણ રીતે વાંસનો ઉપયોગ કરવામાં આવેલો છે કોઈ લોખંડનો ઉપયોગ કરવામાં આવેલો નથી અને યજ્ઞશાળાને ને પવિત્ર રીતે બનાવી આ પવિત્ર યજ્ઞશાળાની અંદર સુંદર યજ્ઞનું આયોજન થશે અને યજ્ઞ દ્વારા જીવ માત્રનું કડ થશે એ જ હેતુ